वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्ति प्रदं धामदं वंदे मुक्त मुनिन्द्र पादकमलं सदवृंदचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुंठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्री नंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सदगुरुदेव की जय। तारीख 30 मार्च 2021 मंगलवार लोहाधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहाधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत मुकुंदास श्री रामानंद स्वामीनी पासे आव्या छे बंध्यामा चिट्ठी लईने। रामानंद स्वामीए पूछू क्यां छे चिट्ठी? मुकुंदास स्वामीना हाथमा बन्ने चिट्ठी आपे छे। खरी करू हूँ परीक्षा आनी પણ વળો તો આવ્યો વિચાર કેમ સીધો અપાય દુલાર એમાં પાછી ભરે નહી પાણી। સ્વામી વિચાર્યું કે હજી પણ આની કસોટી કરવાની બાકી છે, કારણ કે મુકુંદાસ છે ખૂબ સુખી હતા, મહંત હતા, અને આટલું સુખ છોડીને આવો એ બહુ કપરું છે। भले ने बे परीक्षा आपी परंतु सद्गुरुए तो मुमुक्षुनी कसोटी करीने पछी एमने लेवा जोईए। अने सद्गुरु पण एवा छे के जेमनी पासे कंईक एवा काम मोटा करावे ने एनी सखत परीक्षा लेवामां आवे। बधानी एक सरखी परीक्षा होय नहीं, मुमुक्षुना આધારે પાત્રતા પ્રમાણે એમની કસોટી થતી હોય છે।
જો મુમુક્ષુ એવો બળ્યો હોય અને સત્પુરુષ પ્રથમથી જાણી લેતા હોય છે કે આમના દ્વારા મહારાજનું એક સમાજને નવી દિશા પ્રદાન કરવા માટે આમના દ્વારા કરાવવું છે તો એમને સખત રીતે કસોટી કરવામાં આવે કે સખત રીતે એમનું ઘડતર કરવામાં આવતું હોય છે. એટલે એવો વિવાદ કે વાદ ન કરાય કે અમુકની કસોટી સદગુરુ કરે ને અમુકની કસોટી સદગુરુ ન કરે, એ કાંઈ અનર્ગળ એવા પ્રશ્ન મનમાં સર્જવાની જરૂર નથી. હવે રામાનંદ સ્વામી બધાની એકરખી કસોટી કરી હોય, હવે મુકુંદાસની જેવી કસોટી કરી એ બધાની જ કરી હશે? બધાને જ કીધું છે? સુખાનંદ સ્વામીને કીધું હશે કે જાઓ બે ચિઠ્ઠી લઈ આવો, એક ચાલો બે નહીં ચાલો એક ચિઠ્ઠી તો લઈ આવું કીધું હશે? બધાને કીધું હશે? કોઈ સ્વતઃ સાધુ થવા આવતા હોય, સંસારમાં અરુચિ થઈ હોય, કે છે ને, આવે ત્યજીને ઘરે બાળક હોય, તે બાળકે વૃદ્ધ યુવાન હોય, રાખે ગુરુ ખૂબ તપાસી એને, તો ના નડે સંકટ કાઈ કેને. સદગુરુ એવા હોવા જોઈએ, મુમુક્ષુ ને એવા લેવા જોઈએ કે એ મુમુક્ષુ કઈ ઘરમાં ગમતું નથી, ઘરમાં કોઈ માનતું નથી, એને કંઈક એને લઈને કંઈ સંસાર નથી છોડ્યો ને, એ બધો તપાસ સદગુરુએ કરવો જોઈએ. તો તે ગુરુને સુખની ન આશ, અન્ય અંતે જતા તો સમૂળો વિનાશ, ન લોભ કેદી ગણીએ જ સારો, શિષ્ય તણો તો અતિશય નઠારો. સદગુરુએ ક્યારે શિષ્યનો લોભ કરવો જોઈએ નહીં કે ખૂબ સારું કરે છે, આમ કરે છે, અને જે લોભ કરતા હોય એ સદગુરુ કહેવાય નહીં. સદગુરુ એટલે એને કોઈ પણ પ્રકારની આશા નિરાશા કશું હોય નહીં, માત્ર ને માત્ર હિત જ કરતા હોય, એ કોઈ જગ્યાએ બંધાયેલા ન હોય, એ નિર્લેપી હોય, એ નિર્લેપી હોય. એ પૂર્વે બધી જ વાત આપણે થઈ ગયેલી છે, એટલે એનો હું સવિસ્તાર અહીં કરવા નથી માગતો. એટલે સદગુરુ એવા જોઈએ કે કોઈ દિવસ એમને લોભ ન હોય. લોભી ગુરુ શિષ્ય કરે અનેક, પાછળથી તે પછીતાય છે. અને જે લોભી ગુરુ હોય ને કે ઘણા શિષ્ય કરી દેવા છે, આમ કરી દેવું છે, આમ કરી દેવું છે, જે લોભને અર્થે કરતા હોય ને, તો અંતે એને પસ્તાવો થાય થાય ને થાય જ, કારણ કે એમનું હિત, એનું કારણ છે હિતયુક્ત નથી. માત્ર ને માત્ર શું છે? લોભ છે કે મારે આટલા બધા કરી દેવા, અને લોભમાંથી જે થાય પછી પતન તો થવાનું જ છે, થવાનું જ છે. જ્ઞાની ગુરુઓ જગમધ્ય જે છે તે એમ વાણી મુખથી મુખથી વધે છે, સો મૂર્ખથી એક ભલો જ ડાયો, તેણે કરીને દ્રઢ થાય પાયો. કેવા હોવો જોઈએ સદગુરુ? એક પણ મળે પણ કેવો હોય શિષ્ય? ડાયો હોય, સમજણ વાળો હોય, સદગુરુના લક્ષણ સમજી શકતો હોય, સદગુરુની ભાવના લાગણી સમજી શકતો હોય, એમના અભિપ્રાયને સમજી શકતો હોય, એવો એક શિષ્ય છે ને તોય પણ બરાબર છે. પણ અનેક શિષ્ય ભેગા કર્યા હોય પણ પંચ વિષયમાં હોય આખો દિવસ, કે ચાલો બીજા કોઈ વસ્તુ પદાર્થમાં લોભાયેલા હોય કે કોઈ પણ એક્સ વાય ઝેડ ધર્મ મર્યાદાને બહાર હોય, તેવા શિષ્ય ભેગા કરીને કંઈ કામ ખરા સદગુરુને? કોઈ કામ નહીં. પણ એક શિષ્ય હોય સદગુરુની રુચિ પ્રમાણે, ધર્મની મર્યાદા પ્રમાણે, ઠાકોરજી મહારાજના નિયમ પ્રમાણે રહેતો હોય તો એક જ છે, પણ સો બરાબર એક છે, છે કે નહીં? એક હજાર. માટે ચકાસી ખૂબ સારી રીતે શિષ્યો કરે તે ગુરુ જ જીતે. સદગુરુ કોણ જીતે? એવો જ શિષ્ય હોય, એવા જ શિષ્ય ભેગા કરે તો સદગુરુને કોઈ પ્રકારનું દુઃખ આવે નહીં. બીજા ન ફાવે કદી કોઈ કાળ, તે તો બગાડે નિજ નોય તાલ,
જો ઘણા બધા ભેગા કર્યા હોય પરંતુ સદગુરુની રુચિ પ્રમાણે ચાલતા ન હોય અને ઠાકોરજી મહારાજની મર્યાદા પ્રમાણે ચાલતા ના હોય તો ગમે એટલા ભેગા કર્યા હોય શિષ્ય, એ ભક્ત હોય કે સંત હોય કે એક્સ વાય ઝેડ કઈ હોય, અનુયાયી કોઈ પણ ગુણ બુદ્ધિ વાળો હોય, એવા ઢગલા ભેગા કર્યા હોય પણ ધર્મની મર્યાદા પ્રમાણે ના ચાલતા હોય અને ઈચ્છા પ્રમાણે ચાલતા હોય તો કોઈ કામનું નથી. સુશિષ્યથી નામ ગુરુનું થાય, કુશિષ્યથી શ્રેષ્ઠ ગુરુ લજાય, તેથી વિચારી મનમાંહી જાતિ ચકાસી ચેલો કરવો નિરાંતે. સ્વામી વિચારે છે, કોણ? રામાન સ્વામી, કે જે સુશિષ્ય હોય ને એનાથી ગુરુનું નામ થતું હોય છે. પણ ગુરુને એવું ના હોય કે મારું નામ કરવું છે, ગુરુને એવું હોય ને કે મારું નામ કરાવવું છે કે મારે મારા શિષ્ય પાસે મારું નામ કરાવવું છે, અને એવા હોય તે સદગુરુ ન કહેવાય. જે ગુરુ હોય કે મારું નામ કરે મારો શિષ્ય અને હું કહું એને કે મારું નામ કર, તે ગુરુ ન સાચો અને શિષ્ય પણ સાચો નહીં. પણ હા, શિષ્યની પ્રથમ ફરજ છે. સદગુરુ ન કહે પણ એટલું તો પૂર્વે મેં વાત કહી દીધી હતી કે આપણા જીવનમાં જેને શ્રી ગણેશ સ્થાપન કર્યા હોય, આપણા જીવનમાં જેને ભગવાન પધરાવ્યા હોય એને ક્યારે ભૂલવા જોઈએ, ક્યારે ભૂલવા જોઈએ નહીં, ક્યારે ના ભૂલવા જોઈએ, એ શિષ્યની ફરજ છે. કે પોતાને જે મળેલા મહારાજ છે, પોતાને મળેલા જે સદગુરુ છે એ અન્ય જીવને આપવા અને અન્ય જીવને એ તરફ લઈ જવા એ શિષ્યની પ્રથમ ફરજ છે. નથી એવી ફરજ કે પોતામાં એને હેત કરાવવું, પોતાની પાસે રાખવા, એ શિષ્ય કહેવાય નહીં. હા, ઉપરથી એમને સદગુરુની આજ્ઞા થઈ હોય કે પાંચ જીવ છે એ તમારે તમારે એમને સાચવવા, એમને તમારે ભગવાનની વાત કહેવી, તો એ શિષ્ય સદગુરુની આજ્ઞાથી કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ છે તે, તો બધું સાનુકૂળતા પ્રમાણે જ છે. પરંતુ નિજ ઈચ્છા પ્રમાણે પોતાની મહેચ્છા હોય કે પાંચ આ મને ચોટે પણ ભગવાનમાં અને સદગુરુમાં ન ચોટે, તો શિષ્ય કંઈ કામનો નહીં. એક કોઈ પણ ગુરુભાઈ હોય, કોઈ પણ ભક્ત હોય, પણ જો પોતામાં જોઈન્ટ કરે છે, પોતામાં જોઈન્ટ કરે છે, હા એ વાત બરાબર છે કે એને હેત છે કે એના થકી મહારાજનું મોટાનું પોષણ થાય છે, હેત રાખે છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ સંસ્થાની હોય કે પછી સદગુરુ હોય કે પછી ઠાકોરજી મહારાજ હોય, પોતાની પરંપરા હોય, એમાં હેત ન કરાવે પરંતુ જગતના પંચ વિષયમાં એને કરીને હેત થઈ જતું હોય તો કોઈ પણ હોય તો એનો તત્કાળ ત્યાગ કરવો એ સુશિષ્યની પ્રથમ ફરજ છે. અને જ્યારે આવું ધ્યાન નથી રાખતો ને, જ્યારે મોક્ષના માર્ગમાં આવું ધ્યાન નથી રાખતો એટલે એનું પતન થાય છે. અને સદગુરુએ પણ એવા જે સુશિષ્ય હોય એને જ રાખવા જોઈએ. અને જો કુશિષ્ય હોય, સદગુરુ એમ જાણતા હોય કે આ શિષ્ય તો થયો છે પરંતુ એને સમયાંતરે કંઈ ધ્યાન ન રાખ્યું અને અનેક ભક્તોને કે અનેક ગુણબુદ્ધિવાળાને ભગવાનના માર્ગમાંથી પતન કરાવે છે, તો એવો જે કુશિષ્ય હોય તો એને તત્કાળ ત્યાગ પણ કરી દેવો જોઈએ. કારણ કે એનાથી સદગુરુનું નામ તો લજાય છે, એનાથી ભગવાનનું નામ પણ લજાય છે, એનાથી ઘણા બધા જીવોનું પણ કલ્યાણ બગડી જાય છે, એનો કલ્યાણનો દ્વાર છે બંધ થઈ જાય છે, બંધ થઈ જાય છે. માટે સદગુરુએ અને શિષ્યે બંને જાણે રાખવું જોઈએ, જાણે રાખવું જોઈએ. તેથી વિચારી મનમાંહી જાતે ચકાસી ચેલો કરવો નિરાંતે. એટલે સ્વામી કહે છે, ચેલો કરવો તો સમજી વિચારીને કરવો, સમજી વિચારીને કરવો. એમ કરીને મન વિચાર દયાળુ બોલ્યા તે હવાર. આવી રીતે રામાનુ સ્વામી વિચારી રહ્યા કે મુકુંદાસે
બે કસોટી તો પૂરી થઈ ગઈ એની અને પાર ઉતરી ગયા. પરંતુ હજી મારે એને કઈ અત્યારે લેવા નથી, કારણ કે મારે મુકુંદાસ પાસે ઘણા કાર્યો કરાવ્યા છે અને મુકુંદાસે જેટલું કર્યું છે એટલું કોઈ કરી પણ શકે નહીં. અને મુકુંદાસે તો પ્રથમથી જ મારું હૃદય જીતી લીધું છે. ક્યાંથી જીતી લીધું તું હૃદય? જે દિવસે સરદારમાં પ્રથમ દર્શન કર્યા જાપા પાસે, ત્યારથી જ સ્વામીનું હૃદય જીતી લીધું છે મેં. અને સ્વામીને રાખવા તો ત્યારથી જ એમને, પરંતુ મેં કહ્યું હતું ને પૂર્વે કે એની જે પ્રોસેસ હોય ને એ પ્રોસેસ સદગુરુ કરતા હોય છે. એટલે રામાનંદ સ્વામી વિચાર્યું કે આને હજી કઈ મારી પાસે રાખવા નથી, બે કસોટી તો પાર ઉતરી. આમ તો ખરેખર ત્રણ ડોઝ હોવો જોઈએ અને ત્રણ લેયરમાંથી પાસ થાય તો બરાબર કહેવાય, અને તો ઘણા બધાને શીખ પણ મળે. માટે રામાનંદ સ્વામી આવું બધું વિચારી અને જ્યાં મુકુંદાસ ચિઠ્ઠી આપે છે અને મુકુંદાસ કહે છે, ગુરુદેવ હવે તો મને આપ રાખશો ને આપની પાસે, મને આપ તો રાખશો ને આપની પાસે. આપે કહ્યું ગુરુદેવ તો મેં બે રજા ચિઠ્ઠી આપની કૃપાથી આપના સંકલ્પથી આપે જ અપાવી છે ગુરુદેવ. પાછું મુકુંદાસ જો તો કહે છે, ગુરુદેવ આપે જ એ લોકોના હૃદયમાં પ્રેરણા કરીને અપાવી છે. અને શામદાજી મહારાજ ચિઠ્ઠી ન આપે, પરંતુ આપ તો એમના ગુરુ છો. શું કીધું મુકુંદાસે? ગુરુદેવ શામદાજી મહારાજના પણ આપ ગુરુ છો, એટલે આપે એમના હૃદયમાં પ્રેરણા કરી છે એટલે ચિઠ્ઠી મળી, નહીતર મને મળત નહીં. એ વાત યાદ રાખવા જેવી છે. પૂર ત્રીજું તરંગ 60મું હરિચરિતમાં સાગરમાં શામદાજી મહારાજના ગુરુ રામાનંદ સ્વામી પછી સ્વીકાર્યા હતા. પૂર્વે વાત આવી ગઈ હતી કે રામાનંદ સ્વામી કીધું ને કે તમારા શિષ્ય માનતા નથી અમારી પાસે આવે છે, ત્યારે શામદાજી મહારાજને અહોભાવ થઈ ગયો હતો રામાનંદ સ્વામી પાસે ઉપર. થઈ ગયો તો કે નતો થઈ ગયો? ક્યાં ખરેખર છું છે સ્વામી કીધું તું ને કે તમારા શિષ્ય માનતા નથી એને તમે લઈ જાઓ, ત્યારે શામદાજી મહારાજને ખૂબ મોટો ગુણ રામાનંદ સ્વામીનો આવ્યો હતો, બહુ મોટો ગુણ આવ્યો હતો. અને રામાનંદ શામદાજી મહારાજ જાણતા હતા અને મુકુંદાસને કહ્યું હતું ને શામદાજી મહારાજે કે રામાનંદ સેન યજ્ઞ જે કોઈ આવે છે ને એને જગતની આસક્તિ છોડાવી દે છે. એટલે શામદાજી મહારાજ બધું જાણતા હતા કે આ જગતથી વિરક્ત સંત છે. એમાં લખ્યું છે કે શામદાજી મહારાજ રામાનંદ સ્વામીને ગુરુ રૂપે માનતા. અને એ પણ વાત યાદ રાખવા જેવી છે, એ આવશે પ્રસંગ ત્યારે લેશું, પરંતુ અહીં થોડુંક શોર્ટમાં તમને કહી દઉં છું. મુકુંદાસને મુખ્ય મહંત તરીકે નિમ્યા કોણે? શામદાજી મહારાજે સરદારમાં. પછી શામદાજી મહારાજને કોઈની પણ નિમણૂક કરી એમને મ યથાવત રહેવા દીધું, નહીતર તો બીજાને કરે ને. હા, મુકુંદાસે સીધું સામાન આપવા માંડ્યું, ગાનપડયુક્ત વર્તન કર્યું અને શામદાજી મારે રજા આપી દીધી, એ વાત આખી અલગ છે. પરંતુ શામદાજી મહારાજે પછી કોઈને નિયુક્ત કર્યા હોય એવું બન્યું નથી. સાગરમાં એવું લખેલું છે 60મા તરંગમાં કે મુકુંદાસને મુખ્ય મહંત તરીકે લેખ લખ્યા બાદ એમને જ રહેવા દીધું છે. જ્યારે મહારાજ સરદારમાં પધારે છે ને એ ત્યારની વાત છે, ત્યારે કહીશું. પરંતુ એટલું જ જાણવા જેવું છે કે શામદાજી મહારાજ રામાનંદ સ્વામીને ગુરુ રૂપે સ્વીકારતા. એટલે મુકુંદાસે કહ્યું, ગુરુદેવ આપની કૃપાથી શામદાજી મહારાજે રજા ચિઠ્ઠી આપી, અને જો આપ એમના હૃદયમાં બિરાજમાન ન થયા હોત ને તો આ કામ અશક્ય હતું. આપે તો ખાલી મને ત્યાં મોકલ્યો હતો, મારે તો ખાલી પગ યાત્રા કરવાની હતી ગુરુદેવ, બાકી તો બધું તમે દિશા પ્રદાન કરતા હતા ગુરુદેવ કરતા હતા. હાંભળો મુકુંદાસ, બહુ વાત ના કરશો હવે. શું કીધું રામાનંદ સ્વામીએ?
બીજી ત્રીજી વાત ના કરશો. હવે સોણો મુકુંદ ધ્યાનથી વાત, તમે છો સુખી ઘરના તાત. બહુ વાત કરી લીધી, તમે ચિઠ્ઠી લાવ્યા છો એનો અર્થ એવો નથી કે હું હજી પ્રસન્ન છું. શું કીધું રામાન સ્વામી? તમે ચિઠ્ઠી લાવ્યા ને એનાથી હું પ્રસન્ન થયું છું એમ તમે ના માનતા? હજી સાંભળો મુકુંદાસ, ચિઠ્ઠી તો કોઈ પણ લઈને આવે, ચિઠ્ઠી તો કોઈ પણ લઈને આવે. હા, તમે ગાંડપણ યુક્ત વર્તન કર્યું ઘરમાં તો હર કોઈ તો આપી દે ને. ડાયા હોય અને તમે ચિઠ્ઠી લાવો તો વાત બરાબર છે, પરંતુ તમે ગાંડપણ યુક્ત વર્તન કર્યું અને તમે ગાંડા થયા તો ગાંડાને જોઈને તો હવે કોઈ ચિઠ્ઠી આપી દી, એમાં શું મોટું કામ કર્યું છે તમે? કેવું રામાને સિંહ વિચારે છે અને બધે આજુબાજુ જોવે છે કે ગુરુદેવ ક્યારની કસોટી મુકુંદાસની કરે છે, ક્યારની કસોટી મુકુંદાસની કરે છે. એટલે સાંભળો મુકુંદાસ, તમે છો સુખી ઘરના તાત, વળી મોટી જગ્યાના મહંત શ્યામદાસ નામે જે સંત શ્યામદાજી મહારાજની જે જગ્યા હતી એના તમે મુખ્ય મહંત હતા અને ખૂબ મોટા સુખ ભોગવ્યા છે તમે. સુખ ભોગવ્યા અર્થાત કે તમે કાર્યભાર સંભાળતા હતા, એવો અર્થ નહીં. સુખ એટલે કે પંચવિષયના ભોગ ભોગત એવું મુકુંદાસના જીવનમાં હતું જ નહીં અને એમનામાં નહોતું ને, એટલા માટે તેમની કિંમત અને પ્રસિદ્ધ અને સિદ્ધ થયા અને અનેકને પંચ વિષય વિનાના કરી દીધા હતા મુકુંદાસે જ્યારે સરધર્મ હતા ત્યારે. એટલે રામાનંદ સ્વામી કહે કે સાંભળો મુકુંદાસ, તમે છે ને શ્યામદાજી મહારાજની જે મોટી જગ્યા છે ને ત્યાંના મહંત હતા અને ખૂબ એવો મોટો વ્યવહાર કરેલો છે તમે, એટલે માટે તમને બધા ઘણા બધા પૂછતા હોય અને અહીંયા તો કોઈ પૂછે એવું નથી, અહીંયા તો તમને કોઈ પૂછે એવું નથી અને ત્યાં તો તમારી આગતા સ્વાગતા થતી અને દૂધ અને ભાતનું ભોજન થતું નિત્ય અને ઝૂલી હિંડોળે કાઢવા દન, અને ત્યાં તો તમે ઝૂલતા હિંડોળે, તમને બધે માનતા, રાજાઓ માનતા, શ્યામદાજી મહારાજના સેવકો માનતા, ભક્તો માનતા, બધા જ માનતા હતા તમને અને તમારે જે કંઈ કરવું એ તમે કરતા બધું ત્યાં, પરંતુ અહીંયા એવું કંઈ થવાનું નથી, એવું નથી અહીં નિર્ધાર. તેથી 100 વાર કરો વિચાર. એટલે મુકુંદાસ વિચારી લો બરાબર, તમે હજી તમે એમ ના માનતા કે બે ચિઠ્ઠી લઈને આવતો રહ્યો છું તો કે ગુરુદેવ રાજી થઈ ગયા, એ રાજી થયાની વાત આખી અલગ છે, પરંતુ તમે આટલું મોટું છોડીને આવ્યા છો એ યાદ તો નહીં આવે ને. આ શું કીધું? એ છોડીને બધું આવ્યા છો, અહીં તો યાદ તો નહીં આવે ને, અને પાછા તમે અહીં યાદ કરશો તો તમારે ને અમારે કઈ બનવાનું નથી મુકુંદાસ. જોજો ખરા રામાનંદ સ્વામી કેવું કે મુકુંદાસ ને, અને મુકુંદાસ તો ટગર રામાનંદ સ્વામી હમ જોયા કરે છે. શું ગુરુદેવની લીલા છે ને, અને રામાનંદ સ્વામી પણ અંતરમાં મંદ હાસ્ય કરતા બે એકબીજાને જાણે છે અંદરથી, બંને મુકુંદાસ અને રામાનંદ સ્વામી બંને એકબીજાને અંતરથી જાણે છે. મુકુંદાસ એમ જાણે છે કે ગુરુદેવને જે કરવું એ કરે, પરંતુ એમની પાસે મને રાખવાના ગમે તેટલી કસોટી કરે, પરંતુ કસોટી આપનાર એ છે, કસોટી હરનાર એ છે ને એ જ છે. જો આવું મુમુક્ષુને થઈ જાય ને તો ક્યારે સદગુરુમાંથી દિવ્ય બુદ્ધિ હટે નહીં, ક્યારે ના હટે. બધું જે માને મુમુક્ષુ જ્યારે, કે બધું જ ઠાકોરજી મહારાજ અને પોતાને મળેલો જે સત્પુરુષ એમના વતે જ છે, ત્યારે એને સાધનાની પૂર્ણાહુતિ થઈ. મુમુક્ષુની સાધનાની પૂર્ણાહુતિ ક્યારે થાય? મુમુક્ષુની સાધનાની પૂર્ણાહુતિ ક્યારે થાય? જ્યારે એને હૃદયમાં દ્રઢ એવો નિશ્ચય થઈ જાય, આ જે થાય છે, આ જે કઈ થાય છે
એ મારો ઠાકોરજી મહારાજ કરે છે. આ જે કાંઈ થાય છે એ અમારા પરંપરાના સદગુરુ સંતો કરે છે. આ જે કાંઈ થાય છે મને મળેલા જે પ્રગટ સત્પુરુષ વતે છે. સદગુણ આપેલા છે તો એમનું બધું છે, કદાચ કસોટી આપી છે તો કંઈક મારી કસર ટાળવાની હશે, મને શુદ્ધ કરીને લઈ જવો હશે અને એમને વાલો કરવો હશે અને એમના હૃદયમાં સ્થાન આપવું હશે ને, એટલા માટે આવું છે, એટલા માટે આવું છે. અને આવો વિચાર કેટલા ના આવે ભગત, આવો વિચાર આવે ખરા? આવો વિચાર સતત રાખો ને એ બહુ અઘરી વાત છે. હા સહજ છે, આપણે બધા એક લાઈનમાં જ છીએ ભગવાનને માર્ગે રાજી કરવામાં. તમે કે હું, આવો વિચાર સતત રાખવાનો પ્રયત્ન કરવો. કેમ કે રજોગુણ તમોગુણની થપાટો મેં કીધું હતું ને, સ્વભાવોની રજોગુણની તમોગુણની થપાટો વાગવાની વાગવાની ને વાગવાની. એ તો જેટલા સત્પુરુષને મહારાજને હમતા જશું ને એટલી થપાટો ઓછી થઈ જશે. તો આવો વિચાર જો સતત રાખ્યા કરે ને તો થપાટો ઓછી વાગે, અને થપાટો વાગે ને ભયંકર ધબ ધબ ધબ. પણ આવો વિચાર હોય ને તો શાંત થઈ જાય પાછું. જ્યારે રજોગુણની અને તમોગુણની થપાટો વાગે ને ભયંકર, કે હારું આવું કેવું, હું તો આનો માળા કરું છું, ભજન કરું છું, રસોડું સાફ રાખું છું, કે હું હોલ સાફ રાખું છું, કે આટલું બધું કોઈ પણ આવ્યા હોય એનું હું ધ્યાન રાખું છું, કે હારું મને તો કંઈ યશ મળતો જ નથી, મારું તો કંઈ ધ્યાન રાખતા નથી, અને છતાં પણ હારો એવો યશ, તો એ દુઃખ. આ બધા વિચારો શેમાંથી આવે? રજોગુણ ને તમોગુણ થપાટોમાંથી. અને આવા જ્યારે વિચારો આવે ને, અને આવા વિચારો સહજ આવવાના, આવે કે ના આવે? આવે જ. મુમુક્ષુ એટલે બધા વિચારો તો આવવાના, મુમુક્ષુ હોય એટલે બધા જ વિચારો આવવાના. પરંતુ આવો એક વિચાર સતત હૃદયમાં રાખી મૂક્યો હોય કે ના ના હું તો વેચાણ છું મહારાજને સદગુરુનો, આ વિચાર જે આવ્યો છે એ તો રજોગુણનો તમોગુણનો છે, એ વિચારમાં મારે ભળવાનું નથી. જો આવો વિચાર જ્યારે વિચારો થતા હોય ત્યારે નહીં, પરંતુ જ્યારે વિચાર શમી જાય અને પછી વિચારને જુદો કરવામાં આવે અને સદગુરુનો જે વિચાર હોય અને ઠાકોરજી મહારાજનો જે વિચાર હોય અને એ વિચારને સતત ચાલવા દે તો વિઘ્ન પાર થતા રહે, એ વિઘ્ન પાર થતા રહે. મુકુંદાસના હૃદયમાં શું હતું? મુકુંદાસના હૃદયમાં શું હતું? રામાયણ સ્વામી પાસે રહેવું છે તે એને ખબર હતી કે જે કાંઈ કરે છે બધું ગુરુદેવ કરે છે, હું કાંઈ કરતો નથી. મારી સાધના ક્યાં સુધી હતી? જ્યાં સુધી રામાનંદ સ્વામી મને ન મળ્યા ત્યાં સુધી મારી સાધના અધૂરી હતી. પરંતુ રામાનંદ સ્વામીના દર્શન થયા તો બધું જ મારું પૂર્ણ થયું, પૂર્ણ થયું, પૂર્ણ થયું, પૂર્ણ થયું. હવે આવી સમજણ મુકુંદાસની છે તો આવી સમજણ આપણામાં ના આવે તો કેટલું ખોટું કહેવાય. આપણે જે પરંપરામાં છીએ, આપણે મુક્તાનંદીય પરંપરામાં છીએ, તો એ પરંપરાના છીએ તો એ મુક્તાનંદ સ્વામીને જો વિચાર હોય અને એ વિચાર ઠીક દાદા ગુરુજી સુધી હોય અને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં હોય, આપણા સંતોમાં હોય, તો આપણામાં આ વિચાર રહી જતો હોય તો કેટલું અઘરું કહેવાય, કહેવાય કે ન કહેવાય? કહેવાય, અઘરું કહેવાય. માટે એ વિચારને દ્રઢ કરવો કે મને તો આ ઠાકોરજી મહારાજ મળ્યા, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો મળ્યા, પ્રગટ સદગુરુ મળ્યા અને ભક્તો મળ્યા, સંતો મળ્યા, એટલે મારું તો બધું જ પૂર્ણ. હા ભાઈ, જો પૂર્ણ એટલે પછી એવું ના કે સ્વામી તો તમે એમ કહેતા હતા પૂર્ણ થઈ ગયો, બસ પતી ગયો, કંઈ કરવું નથી. ભાઈ પૂર્ણ એટલે અંદરથી પૂર્ણ, પણ જે કંઈ સેવા આપી તો સેવા તો ચાલુ જ રાખવાની, પછી કંઈ બેસી જવાનું નહીં, સેવા તો ચાલુ રાખવાની. એ પછી નિજ ઈચ્છા પ્રમાણે ને એ ઉપરથી આપીએ એટલી, એટલે કે હું અહીં ખુરશી કહું નહીં, ઉપરથી કે અહીંયા ખુરશી રાખો તો ત્યાં ખુરશી રાખવાની, એટલે કે કેમેરો અહીંયા રાખો તો અહીંયા કેમેરો રાખવાના, એ કે ના મારે અહીં છે તો ભાઈ તો પછી ખોટું છે. પરંતુ જેમ ભગવાનના ભક્ત કહે એમ કર્યો જાય, અને કંઈક પોતાને લાગતું હોય તો વિનંતીથી કે
કે આમ છે, પછી આપ જેમ કહેશો એમ એમ. અને એમાં જે સુખ છે ને એ બીજે કોઈ વાતમાં સુખ નથી. મુકુંદાસને સુખ કેમ હતું? મુકુંદાસને આટલા બધા વિઘ્નો આવ્યા છતાં પણ સુખ અને વિઘ્ન પાર થતા ગયા બધાય, એનું જો કોઈ કારણ હોય તો શું કારણ હતું? એને બધું માનેલું હતું કે જે કાંઈ છે એ બધું સદગુરુ વતે છે, સદગુરુ વતે છે, સદગુરુ વતે છે. એટલે રામાનંદ સ્વામી કીધું કે મુકુંદાસ વિચારી લો, હજી બરાબર, હજી બરાબર વિચારી લો, આટલા મોટા સુખને છોડીને આવ્યા છે તો અહીંયા સુખ કઈ તમને કઈ મળવાનું નથી. આ બધું કઈ અહીંયા કઈ હિંડોળો નથી, અહીંયા તો હિંડોળો નથી, અહીં તો ગાર માટીની, અહીં તો ગાર માટીના લીપણ છે, એટલું યાદ રાખજો. અહીં તમારા પાંચ વ્યક્તિ માનશે પણ નહીં, આ તો પાંચ વ્યક્તિની નીચે રહેવું પડશે તમારે. એટલે અહીંયા તો તમારું કોઈ પણ પ્રકારનું મનનું ધ્યારું થવાનું નથી. એટલે હો વખત મનમાં વિચાર કરી લો તમે, મન કર્મને વચને કરી જેવો માને છે આજ્ઞાઓ ખરી, તેને રાખીએ અમારી પાસે, બીજાને નવ કરીએ દાસ. રામાનંદ સ્વામી કહે છે, સાંભળો મુકુંદાસ, જે મનથી કર્મથી અને વચનથી આજ્ઞા માનતા હોય ને એને જ અમારી પાસે રાખીએ છીએ, અને મનનું ધાર્યું કરતા એને અમારી પાસે નથી રાખતા. શું તમારામાં આવી તાકાત છે તમે રહી શકશો? કારણ કે તમે તો પૂર્વે સુખી સંપન્ન હતા અને અહીંયા તો એ પ્રકારનું કંઈ થવાનું નથી. અહીંયા તો જેમ અમે કહીએ અથવા તો અમે ન હોઈએ તો અમારાથી બીજા કોઈ સંતો હોય, કોઈ ભક્તો હોય, એ તમને કે એ પ્રમાણે રહેવું પડશે પાછું. અને એ પાછું એમ નહીં વર્તનથી જ, ખાલી હૃદયથી, હૃદયમાં મનાયેલું હોવું જોઈએ. અને મન વચન કર્મે કરીને રહેવાના હોય તો બોલો, અને જે મન વચન કર્મે કરીને રહેતા હોય ને એ જ અમારી પાસે ટકે છે, બીજા કોઈ ટકતા. રામાનંદ સિંહ જો તો કેવું કહે છે મુકુંદાસને, શું તમારા તાકાત છે આવી રહેવાની છે? એટલે હો વખત વિચાર કરી લો તમે. એને હજી રજા છુટ્ટી છે તમારે જવું હોય તો, શામદાસજી મહારાજની જગ્યા ખાલી જ છે હજી, રાહ જોવે જ છે. અને અમરાપુરમાં રાહ જોવે જ છે હજી, જવું છે તમારે, ત્યાં રડે જ છે. અને ત્યાં જશો તો છાના થઈ જશે ઓટોમેટિક બધાય. અને શામદાજી મહારાજ અમે કહેશું ને હવે રાખો બરાબર છે તો રાખી પણ લેશે તમને, જાવશે શામદાજી મહારાજની જગ્યાએ. મુકુંદાસ તો મંદ મંદ હાસ્ય કરે છે, શું ગુરુદેવ લીલા કરે છે ને, બાકી બાકી લીલા કરે છે. શું મારી સામું જોવો છો? આટલું કહું છું તો વિચારતા કેમ નહીં તમે? હજી વિચાર્યું કે ના વિચાર્યું? બધું મેં તમને કીધું, પછી તમને એમ ના થાય કે મને સદગુરુએ કઈ કીધું નતું, ગુરુદેવ કઈ કીધું નતું મને, આ તો મારી જવાબદારી છે બધું તમને કહી દેવું બધું. એટલે હજી છુટ્ટી છે તમને, જવું હોય તો ઘરે અને જવું હોય તો શામદાજી મહારાજની જગ્યાએ. શું વિચાર કર્યો છે તમે બોલો તમે? ત્યારે મુકુંદાસ બે હાથ જોડીને રામાનંદ સ્વામીને કહે છે, ગુરુદેવ આ દાસને આપ જેમ કહેશો એમ કરશે, આપ જેમ કહો તેમ ગુરુદેવ મારી ઈચ્છા આપની જોડે રહેવાની છે, મને નથી ત્યાં જવું શામદાજી મારીની જગ્યામાં, ફરી વાર ત્યાં મોકલીને શું કામનું ગુરુદેવ? સ્વામી આજ્ઞા કરશો જેમ દાસ કરશે તત ક્ષણે એમ, મને જણાયા છો ખરા આપ, માટે બીજા મૂકીને પ્રલાપ. મેં તો એક જ જાણ્યું છે ગુરુદેવ કે હું જે છું
આપ થકી છું, આપ જેમ કહેશો એમ કરવું, એ મારો ધર્મ છે ગુરુદેવ. આવ્યો છું તવ શરણે સ્વામી, સાચું કહું છું અંતર જામી. ગુરુદેવ હું તો હવે આપના શરણે છું, હા તો આપે નક્કી કરવાનું ગુરુદેવ તમારે શું કરાવવું છે મારી પાસે. હું તો આપનો વેચાણ છું, હું તો આપનો દાસ છું. દાસ શું કરે ગુરુદેવ, કઈ ના કરે, માલિકની જેમ મરજી હોય ને એમ કરે ગુરુદેવ. આ તો મારા માલિક છે, જેમ કહો તેમ અમે કરશું ગુરુદેવ, કરશું. હા તો હું આપના શરણે છું, બસ મારી રક્ષા કરો ગુરુદેવ. આપના સિવાય મારું ચિત્ત ક્યાંય ચોટતું નથી, હવે બસ નિર્ધાર કર્યો છે આપની એ આજ્ઞા એ મારું જીવન ગુરુદેવ. હું તો કઈ કહેવા નહીં માંગતો ગુરુદેવ, તમે જેમ કહેશો હું કરીશ. મુકુંદાસનું જાવું વચન સાંભળે છે ને, એટલે આખી સભા જે હતી ને એ સ્તબ્ધ થઈ ગઈ. અને જ્યાં બે હાથ મુકુંદાસ આમ જોડે છે ને, ત્યાં રામાનંદ સ્વામી પણ એમની સામું જોઈ રહી છે, અને જોઈ રહી છે ને આખી સભાની સામું જોવે છે ને, તો આખી આમ સભામાં આમ નજર નાખતા 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 મૂળ ઉભા દરબાર સામું જાય છે. કોની સામું? મૂળવા દરબાર. કે મૂળવા દરબાર ઘણા દિવસથી મને કહે છે કે ગુરુદેવ આપની જોડે રહેવું છે મારે, અને આમાંથી હું નવરો થતો નથી, આ ખેતીમાંથી નવરો નથી થતો. ગુરુદેવ જોડે થોડાક દિવસ જવું છે રહેવા માટે, ચાલો નવરો તો ઠીક છે બીજાને આપી દેશું, પણ ગુરુદેવ જેવું થોડુંક રહેવું છે મારે. પરંતુ શું કરીએ, ગુરુદેવની આજ્ઞા છે ખેતી કરવાની, ખેતી તો કરીએ ગુરુદેવને રાજી કરવા માટે. પણ ગુરુદેવની આજ્ઞાથી ખૂબ મોટો પાક થાય છે, એટલે ધ્યાન પણ રાખવું પડશે. જો ધ્યાન નહીં રાખે તો ગુરુદેવ પ્રસન્ન નહીં થાય. એટલે મૂળભા દરબાર પણ બે હાથ જોડીને આમ ઊભા છે રામાનંદ સ્વામી સામે, રામાનંદ સ્વામી પણ ત્યાં જોવે છે. એટલે રામાનંદ સ્વામી થયું કે મૂળ ઉભાના દરબારમાં પાક બહુ મોટો પાક્યો છે ને એકલા છે, એમને કોઈ સહયોગી નહીં, અને મારા આધારે છે, અને હું એનું ધ્યાન ના રાખું તો કોણ ધ્યાન રાખે. રામાનંદ સ્વામી વિચારે કે હું એનું ધ્યાન નહીં રાખું ને તો કોણ રાખશે એનું ધ્યાન, એને તો કઈ પડી છે નહીં, મારી યાદ નહીં, ખેતર ખેડે છે. અને મને લાગે છે ને હવે ધ્યાન નહીં રાખીએ એ બધું એનો પાક બળી જશે, એટલે મારે કંઈક કરવું પડશે. એના પહેલા એ કંઈક કરે, પહેલા મારે કંઈક કરવું પડશે. એટલે રામાનંદ સ્વામી બોલે મૂળભા દરબાર, ઓ દરબાર અહીં આવો, તો અહીં નજીક આવો, અમારી પાસે અમારી પાસે નજીક આવો. હા ગુરુદેવ બોલો ને, શું આજ્ઞા? શું આજ્ઞા? કઈ આજ્ઞા નથી, એક વિશેષ આજ્ઞા કરું છું તમને. શું કીધું? વિશેષ આજ્ઞા કરું છું તમને. વિશેષ આજ્ઞા ગુરુદેવ? હા વિશેષ આજ્ઞા તમને. સાંભળો મુકુંદાસ, તમે એમ કીધું, તમે જેમ કહેશો એમ કરીશ, તો સાંભળો મુકુંદાસ, સભાસદનો બધા સાંભળો, અમે આજથી મુકુંદાસ ને મૂળભાઈનું હળ હાકવા મોકલીએ છીએ. અને મુકુંદાસ જ્યાં રામાનંદ સ્વામી સામે નજર કરે છે બે આંખ ખોલીને, અને ત્યાં તો મુકુંદાસના હૃદયમાં આનંદ આનંદ ને આનંદ, એક પણ મુખની રેખા બદલી નહીં. જે મુમુક્ષુ સદગુરુ પાસે રહેવા આવ્યા હતા, અને એ સદગુરુ એમની કસોટી ઉપર કસોટી, કસોટી ઉપર કસોટી, કસોટી ઉપર કસોટી કરે છે, છતાં પણ એ મુકુંદાસના મુખ ઉપર હાસ્ય એ શું સૂચવે છે? શું સૂચવે છે? મહારાજ કહે છે ને, અમારા દર્શનનો પણ લોભ રાખે નહીં. અમે આજ્ઞા કરીએ કે કાશી ને બુરાનપુર કોણ જશે, ત્યારે સભામાંથી ઊભા થાય અને કે મહારાજ
આપની આજ્ઞા હોય તો જઈએ. જુનાગઢ આપવાનું હતું ત્યારે કોણ જશે જુનાગઢ? ત્યાં બધાને દર્શનનો લોભ હતો ને કે મહારાજના દર્શન છોડીને ક્યાં જવું, મહારાજના દર્શન છોડીને ક્યાં જવું. પણ તો ગુણાતીતા નથી યુવાથી, ગુણાતીતા નથી યુવાથી. તો મુક્તાનંદ સ્વામીના જીવનમાં જોઈએ આપણે. રામાનંદ સ્વામી કીધું, સાંભળો મુકુંદાસ, આ મૂળભાઈ અમારા દરબાર છે, અમને વાલા છે, અને ખેતુનું કઈ ધ્યાન બરાબર રાખતા નથી હમણાં, અને ખૂબ એવો મોટો પાક થવાનો છે, અને ખેતરમાં હળ હાંકવાનું છે તમારે. બોલો, ડાયરેક્ટ આવી આજ્ઞા કરી દીધી. હવે ખબર હતી અમને, મુકુંદાસને ચિઠ્ઠી લઈને કઈ ખબર હતી કે શામદાજી મહારાજ પાસે મને મોકલશે, એ ખબર હતી કે મને અમરાપુર મોકલશે, એ ખબર હતી કે મને મૂળભા દરબારનું હળાકો મોકલશે. ત્રણે ત્રણ આજ્ઞા મુકુંદાસને ખબર નહોતી, અને અકસ્માત આવી ગઈ, અને અકસ્માત આવી ગઈ એમાંથી પાર બેમાંથી ઉતરી ગયા, અને ત્રીજીમાંથી પણ પાર ઉતરશે. એ હતા મુકુંદાસ. મુકુંદાસ મુકુંદાસ આમને કહેવાય નિસંશયી સદગુરુના વચનમાં, અને આપણે એ પરંપરાના છીએ. અને જો એ ગુણ આપણામાં ન આવે તો ભાઈ મુક્તાનંદીય પરંપરાને નામ લજાવીએ છીએ, લજાવીએ છીએ, લજાવીએ છીએ, લજાવીએ છીએ. માટે એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો, આપણે જે પરંપરામાં જે આપણને આવેલું હોય ને એટલું તો અવશ્ય લાવવાનો પ્રયત્ન કરવો, કરવો ને કરવો. કદાચ બધા સદગુણ ના આવે, પરંતુ જે મુખ્ય મુખ્ય સદગુણ જે હોય ને, કે ઠાકોરજી મહારાજની આજ્ઞા હોય કે સદગુરુની આજ્ઞા હોય, તો આંખ બંધ કરીને કંઈ પણ વિચાર્યા વિના તત્કાળ કરો, તત્કાળ કરો, તત્કાળ કરો. ત્યાં કોઈ પણ પ્રકારનો વિચાર લાવો નહીં, ત્યાં કોઈ પણ પ્રકારનો વિચાર ન લાવો, કોઈ પણ પ્રકારનો વિચાર ના લાવો, કોઈ પણ વિચાર ના લાવો. અને ત્યાં જો નંબરિયાન જેમ વિચાર કરવા લાગ્યા ને કે આ નંબર પડે, આ નંબર પડે, આ નંબર પડે, તો કઈ થાય નહીં. થાય કઈ થાય કે બે વાગે પડે ત્યારે હું કરું, ત્રણ વાગે પડે ત્યારે કરું, ચાર વાગે ત્યારે કરું, થાય ના થાય? ક્યારે ના થાય. ત્યાં તો કેવી રીતે થાય, કીધું એટલે તરત. પણ આ જીવ એવો છે ને, હારો કહો, બતકની જેમ પાખો હલાજ કરે, એ પાખ હલાવશે એને કારણે એને સુખ આવતું નથી, એ સુખ આવતું નથી, સુખ નથી આવતું. એટલે મુકુંદાસ ને કીધું, મુકુંદાસ સાંભળો, મૂળભા દરબારનું તમારે હળ હાંકવાનું છે, એમની ખેતી કરવા જવાનું છે, એમની ખેતી કરવા જવાનું છે તમારે. ત્યારે ફેરવી તિયા નજર મૂળભાઈને દેખી હાજર, સ્વામીએ કરી આજ્ઞા તાતી, જાઓ આમનું હાંકજો સાતી. વળી સુણો મૂળભાઈ, તમે કરીએ છીએ આગ્યા અમે. એટલે મુકુંદાસને કહ્યું, મુકુંદાસ અમારા જે મૂળભાઈ દરબાર છે એમનું તમારે હળ હાંકવાનું છે, અને બધા સંતો સાંભળો, અમે મુકુંદાસને આજ્ઞા કરીએ છીએ, આપણી પાસે એમને રાખવાના નથી, હમણાં એ મૂળભાઈની ત્યાં સેવા એમને કરવાની છે, ખેતરે જવાનું છે અને હળ હાંકવાનું છે. મુકુંદાસ થશે તમારાથી આ કામ? બોલો, ના થાય તો હજી તમારા બે દ્વાર ખુલ્લા છે, હજી કરી દઈએ જગ્યાના. ના ગુરુદેવ, આપની ઈચ્છા છે હું આપણા ભક્ત દરબારની સેવા કરું, એમને હળ આપું. ગુરુદેવ મને એ આજ્ઞા મંજૂર છે, મને એ આજ્ઞા મંજૂર છે. ગુરુદેવ આજ્ઞા મંજૂર છે, મંજૂર છે. ગુરુદેવ જો તો ખરા મુકુંદાસની કસોટી જો, અને કસોટીમાંથી પણ મુકુંદાસ કેવી રીતે પાર ઉતરે છે, પાર ઉતરે છે. જેને માનેલું હોય ને કે એ જ કે મારે કરવું છે, બીજું કઈ નથી કરવું, એ જ આવો કરી શકે, કરી શકે, કરી શકે. એટલે મુકુંદાસે કહ્યું, ગુરુદેવ આપની આજ્ઞા છે, હું મૂળભા દરબારનું હળ હાંકવા જઈશ,
આપના સંકલ્પથી, આપની આજ્ઞાથી. અને મૂળભા દરબારને કીધું, મૂળભા દરબાર સાંભળો, આ મુકુંદાસને તમારી જોડે મૂકીએ છીએ, અમે તમારી પાસે મૂકીએ છીએ, અને બીજી પણ તમને આજ્ઞા કરીએ છીએ, સાંભળો બધી. એ આજ્ઞા આપણે આવતીકાલે જોશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.